છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઇસ્લામિક જેહાદી કટ્ટરતા વધી રહી છે. હિન્દુઓ પર વ્યવસ્થિત રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય ઉત્સવ પ્રતિપદા અને શ્રી રામનવમી પર દેશભરમાં શોભાયાત્રાઓ પર પથ્થરમારો અને હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણી જગ્યાએ કર્ફ્યુ લગાવવો પડ્યો હતો અને દેશભરમાં તણાવની સ્થિતિ હતી. હિન્દુ સમાજે ધીરજ રાખી, જેના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નથી. બાદમાં કેટલીક જગ્યાએ શ્રી હનુમાન જયંતીની શોભાયાત્રાઓ પર પણ પથ્થરમારો થયો હતો. હિન્દુ સમાજ પોતાના દેશમાં પોતાના દેવી દેવતાઓની શોભાયાત્રા કાઢવા સક્ષમ નથી. હિજાબ વિવાદ દરમિયાન પણ કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકર હર્ષની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તે સમયે પણ ઘણી જગ્યાઓ ઉપર હિન્દુઓ પર હુમલા થયા હતા. તાજેતરમાં છેલ્લા બે શુક્રવારે મસ્જિદોમાંથી હુમલો કરવામાં આવ્યો હતો. હિન્દુઓના ઘરો, દુકાનો, વાહનોને આગ લગાડવામાં આવી, સરકારી મિલકતો અને મંદિરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું. પોલીસ દળો પર પણ હુમલા કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ જેહાદીઓએ કાયદાને મજાક બનાવી દીધો છે. બંગાળ, કેરળ જેવા રાજ્યોની સરકારો આ ઇસ્લામિક જેહાદીઓની સાથે ઊભી જોવા મળી રહી છે, જ્યારે ઘણા વિધર્મીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે અનિયંત્રિત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાંપ્રદાયિક નફરત ફેલાવતા નિવેદનો આપવામાં આવ્યા છે. આવેદનપત્ર ગયા અઠવાડિયાની અંદર ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર જે ઉલ્લોળન, જે તોફાનો કરવામાં આવ્યા છે વિધર્મીઓ દ્વારા, એના અનુસંધાનમાં મહામહિમ કલેક્ટર સાહેબ દ્વારા રાષ્ટ્રપતિ, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને, કલેક્ટર રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર પહોંચે તે હેતુથી અમે આવેદનપત્ર આપ્યું છે. કારણ કે ગયા અઠવાડિયાની અંદર ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર તોફાનો હુલ્લોળો કરવામાં આવ્યા છે. આ હુલ્લોળો કરવાની પાછળ કોણ છે, કયો જિહાદ કામ કરી રહ્યો છે, કયા મૌલવી છે, કઈ મુલ્લાઓ છે, કારણ કે મુલ્લાઓ જે જિહાદ ચલાવે છે અને જે વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરે છે, આવા જે મૌલવી અથવા મુલ્લાઓ હોય એમની પર કાયદેસર સરકાર દ્વારા સરકારને અમે અપીલ કરીએ છીએ કે આની એમની સામે કાયદેસર પગલાં લેવામાં આવે, રાસુકા દાખલ કરીને કાયદેસર એની ધરપકડ કરવામાં આવે. અને ગયા સમયની અંદર રામનવમી, હનુમાન જયંતીની શોભાયાત્રાની અંદર આવા વિધર્મીઓ દ્વારા ધાર્મિક યાત્રાઓ રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, તેમજ યાત્રાઓને હુમલા કરવામાં આવ્યા હતા, હિન્દુ ઘરો, હિન્દુ મંદિરો ઉપર તોફાનો કરી અને તોડવામાં પ્રયત્ન કર્યા હતા, ઘરો સળગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. એટલે આ ભારત સરકાર, ભારત દેશની અંદર જે કંઈ આવા પ્રયત્ન કરવાવાળા જે વિધર્મીઓ છે તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની, ખેડા જિલ્લાની અને સમગ્ર ભારત દેશના હિન્દુ સમાજની માગણી છે. જય શ્રી રામ.